વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ચણાના લોટવાળી મેથીની ભાજી આ ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે નાનાથી લઈ અને મોટા સુધીના બધાને આ ભાજી ભાવતી હોય છે આ ભાજીને બનાવતા સમયે તમે જ્યારે ચણાનો લોટ ઉમેરો અને લોટમાં લમ્સ બની જતા હોય તો કેવી રીતે ભાજી બનાવવી એ હું તમને આગળ વિડિયોમાં જણાવું છું તો ચાલો જોઈ લઈએ બધે જ ટિપ્સ અને ટ્રીક સાથે મેથીની ભાજીની રેસિપી રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો તો હવે સૌથી પહેલાં ચણાના લોટવાળી મેથીની ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે મેથીની ભાજીને સારી રીતે સાફ કરી સમારી અને ધોઈ લેવાની છે આ રીતે સરસ વઘારતા પહેલાં મેથીની ભાજી કોરી થઈ જવી જોઈએ હવે અહીં આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ સમયે તમારે અહીંયા રાઈ અને જીરું ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય અને આ ભાજીને લસણવાળી બનાવવી હોય તો મેથીની ભાજી ઉમેરતા પહેલાં તમે અહીંયા લસણ પણ ઉમેરી શકો છો હું અત્યારે આને લસણ વગર જ બનાવું છું હવે આપણે જે મેથીની ભાજી સાફ કરીને રાખી છે એને ઉમેરી દઈએ અને સાથે આપણે મસાલા કરી લેશું તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું દાણજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે અહીંયા લીલા મરચાંના ટુકડા ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકાય ત્યારબાદ આમાં આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું કોથમીર ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે આ બધા મસાલા અને મેથીની ભાજીને તેલ સાથે બરાબર મિક્સ કરી લેશું બધું સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમને એકદમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર આ ભાજી પર આપણે ઢાંકણ લગાવી અને ત્રણથી ચાર મિનિટ સુધી તેલમાં જ થવા દઈશું તો આના પર આપણે ઢાંકણ લગાવી દઈએ અને ત્રણથી ચાર મિનિટ સુધી આને થવા દઈશું જ્યાં સુધી આપણી ભાજી થાય છે ત્યાં સુધીમાં ભાજીમાં ઉમેરવા માટેનો આપણે ચણાનો લોટ તૈયાર કરી લેશું તો મેં અહીંયા વન થર્ડ કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટમાં આપણે ચણાના લોટ પૂરતા મસાલા કરીશું તો ચપટી જેટલું લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું એક ચપટી જેટલી હિંગ અને અડધી ટીસ્પૂન કરતાં પણ થોડી ઓછી હળદર ઉમેરીશું અને આમાં ચણાના લોટના ભાગનું મીઠું ઉમેરી દઈએ આટલું ઉમેરી અને આપણે બરાબર મસાલાને લોટ સાથે મિક્સ કરી લેશું મસાલાને બરાબર લોટ સાથે મિક્સ કર્યા પછી આમાં આપણે જેટલો લોટ લીધો હોય એટલું જ પાણી ઉમેરીશું તો વન થર્ડ કપ લોટની સામે આપણે વન થર્ડ કપ જેટલું પાણી ઉમેરવાનું છે પણ પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું એટલે લોટમાં બિલકુલ લમ્સ ના બને ચણાના લોટને હંમેશા આ જ રીતે ડોવાનો છે તો આપણે લોટમાં પાણી ઉમેરી બરાબર એને મિક્સ કરી લેશું ઘણા લોકો આ ભાજીમાં કોરો લોટ છાંટીને પણ આ ભાજી બનાવતા હોય છે પણ જો એનાથી પ્રોપર મિક્સ કરતા ના આવડે તો લમ્સ બની જાય છે અને એ ભાજી ખાવાની બિલકુલ મજા નથી આવતી તો આ રીતે તમે લોટ ડોઈ અને ભાજી બનાવો તો ભાજી ખૂબ જ સરસ બને છે આપણો લોટ બિલકુલ તૈયાર છે અને આપણે ભાજીને પણ ચેક કરી લઈએ ત્રણ મિનિટ પછી ભાજી આપણી સરસ કૂક થઈ ગઈ છે આમાં આપણે બિલકુલ પાણી નહોતું ઉમેર્યું તેલમાં જ આપણે આ ભાજીને થવા દીધી છે હવે આપણે આ ભાજીમાં એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું આ ભાજીમાં ટામેટાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે કમ્પ્લીટ ભાજી થઈ જાય પછી આમાં એક મીડિયમ સાઇઝનું ટામેટું ઉમેરવાનું ટામેટાને ઉમેરી અને ભાજી સાથે બરાબર મિક્સ કરી લેશું ત્રણથી ચાર મિનિટમાં મેથીની ભાજી સરસ કૂપ થઈ જાય છે અને તમારે જો આને ચેક કરવી હોય તો તમે થોડી ટેસ્ટ કરીને ચેક કરી શકો છો ભાજી સરસ સોફ્ટ થઈ થઈ ગઈ હશે હવે આ ટામેટાને મેં બરાબર ભાજી સાથે મિક્સ કરી લીધું છે ફરીથી આપણે ઢાંકણ લગાવી અને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ટામેટા સાથે ભાજીને ચડવા દઈશું તો ત્રણથી ચાર મિનિટમાં આપણું ટામેટું પણ સરસ સોફ્ટ થઈ ગયું છે અને આપણી ભાજી પણ એકદમ કમ્પ્લીટ કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું અત્યારે આ પેન ખૂબ જ ગરમ છે તો તમે થોડું પાણી ઉમેરશો તો પેનનું ટેમ્પરેચર થોડું ડાઉન થઈ જશે થોડું પાણી ઉમેરી એને બરાબર મિક્સ કરી લેશું અને હવે આપણે જે ચણાનો લોટ દોઈને રાખ્યો છે એને આપણે આ ભાજીમાં ઉમેરીશું તો એકદમ ગેસની ફ્લેમને લોટ ઉમેરતા સમયે સ્લો રાખવાની અને આ લોટને આપણે આ રીતે એકવાર ચમચીથી ચલાવી અને બધો લોટ આમાં ઉમેરી થોડું પાણી આપણે આ બોલમાં ઉમેરી અને બધા લોટને બરાબર મિક્સ કરી અને આમાં ઉમેરી દઈએ આ લોટ ઉમેર્યા પછી મેં જેમ તમને કહ્યું એમ ગેસની ફ્લેમને સ્લો રાખવાની અને તરત જ તમારે કોઈ ચમચાની મદદથી ભાજી સાથે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનો તો બિલકુલ આ રીતે તમે જોઈ શકો છો બિલકુલ લોટના લમ્સ નથી બન્યા અને ખૂબ જ સરસ બધો લોટ ભાજી સાથે મિક્સ થઈ ગયો છે તો આને આપણે સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ લગાવી ત્રણથી ચાર મિનિટ સુધી આ ભાજીને આપણે કૂક થવા દઈશું એકદમ સરસ આ ભાજી પેનમાં બિલકુલ ચોંટે નહીં અને ચણાનો લોટ સરસ થઈ જાય ત્યાં સુધી આને આપણે થવા દેવાની છે તો ઢાંકણ લગાવી ત્રણથી ચાર મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર આને થવા દઈશું તો ચાર મિનિટ પછી આપણે ભાજીને એકવાર ચેક કરી લઈએ આ ભાજી તમે જો નોનસ્ટિક પેનમાં ના બનાવતા હો તો વચ્ચે વચ્ચે તમારે એકાદ વાર ચલાવતા રહેવાનું આ રીતે સરસ પેન છોડવા માંડે ભાજી મતલબ બિલકુલ તૈયાર છે તમારે અહીંયા ગળપણ ઉમેરવું હોય તો એકાદ ટેબલ સ્પૂન જેટલો ગોળ અથવા તો ખાંડ તમારા પસંદ પ્રમાણે તમે ઉમેરી શકો છો હું અહીંયા બિલકુલ ગળપણ નથી ઉમેરતી તો અહીંયા આપણી આ ભાજી બિલકુલ તૈયાર છે તમને જો આ ભાજી હજી છુટ્ટી ભાવતી હોય તો આને એકાદ મિનિટ સુધી થવા દેજો અને જો આ રીતની ઢીલી ભાવતી હોય તો આ ભાજી બિલકુલ તૈયાર છે આને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આ ભાજી તમે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ ટેસ્ટમાં બિલકુલ કડવી નથી તો બાળકોને પણ આ ભાજી ખૂબ જ ભાવશે તો તમે આ મેથીની ભાજી ચણાના લોટવાળી એકવાર બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ